जामिया फैजान अहमदी अजीम शान है, जामिया फैजान अहमदी अजीम शान है। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। मारा प्यारा विद्यार्थी मित्रों, आपणे गणित विषय में पूर्णांक संख्याओ इंटीजर्स नंबर्स विषय अभ्यास पुनरावर्तन करी रहा हता। लास्ट लेक्चर में आपणे छ पूर्णांक संख्याओ सात पूर्णांक संख्याओ सुधीना सरवाळा अने बादबाकी विषयना दाखलाओनो पुनरावर्तन कर्यु हतु। हवे आजे आपणे पूर्णांक संख्याओना गुणाकार अने भागाकारनु पुनरावर्तन करीशु। तो आपणे सरवाळा ने बादबाकी में आपणे एक नोट तैयार करी, एक ट्रीक आपणे जोई हती के प्लस प्लस बराबर प्लस थई जशे, प्लस माइनस बराबर माइनस थई जशे, माइनस प्लस बराबर माइनस थई जशे अने माइनस माइनस बराबर प्लस थई जशे। तो एवी रीते सरवाळा बादबाकी माटे हतुं आ। હવે આપણે ગુણાકારનું જોઈએ, ગુણાકાર અને ભાગાકાર માટે। તો ગુણાકાર ધન સંખ્યાનું ધન સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો પરિણામ ગુણાકાર આપણને ધન મળશે, સેમ સરવાળાને બાદબાકી જેવું। ત્યારબાદ ધન સંખ્યાનું ઋણ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીશું તો પરિણામ જવાબ ઋણ પૂર્ણાંક મળશે। सेम एज इट इज, सेम प्लस एन माइनस सरवाळा बाद बाकी जेवू। त्यार बाद माइनस प्लस ऋण पूर्णांक नु धन पूर्णांक साथे गुणाकार करीशु तो परिणाम गुणाकार आपणने ऋण पूर्णांक मळशे, सेम एज इट, सेम एज, सेम इट इज, प्लस माइनस અને ઋણ પૂર્ણાંકનું ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર કરીશું તો પરિણામ ગુણાકાર આપણને ધન પૂર્ણાંક મળશે। તો જે ટ્રીક આપણે, જે મેથડ, જે પદ્ધતિ આપણે સરવાળા અને બાદબાકી માટે ઉપયોગ કરી હતી તે સેમ મેથડ ગુણાકાર અને ભાગાકાર માટે કરીશું। તો સરવાળો કરવાનો હોય, પૂર્ણાંક સંખ્યાઓનો બાદબાકી કરવાની હોય, ગુણાકાર કરવાનો હોય કે ભાગાકાર કરવાનો હોય, તો આ ટ્રીક, આ પદ્ધતિ આપણે યાદ રાખીશું કે પ્લસ પ્લસ બરાબર પ્લસ, પ્લસ માઇનસ બરાબર માઇનસ, માઇનસ પ્લસ બરાબર માઇનસ ને માઇનસ માઇનસ બરાબર પ્લસ। પૂર્ણાંક સંખ્યાઓનું ગુણાકાર, પહેલું ઉદાહરણ જોઈએ આપણે। ધન પૂર્ણાંક પાંચ ગુણ્યા ધન પૂર્ણાંક ચાર, આ ધન પૂર્ણાંક, આ ધન પૂર્ણાંક જુઓ, ધન પૂર્ણાંક પાંચ ગુણ્યા ધન પૂર્ણાંક ચાર, તો જવાબ શું મળશે આપણને? ધન પૂર્ણાંક બરાબર, તો પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ, વીસ કેવા મળશે આપણને? ધન પૂર્ણાંક વીસ। તો થઈ ગયું, જુઓ પ્લસ પ્લસ ધન પૂર્ણાંક ગુણ્યા ધન પૂર્ણાંક બરાબર જવાબ શું મળશે? ધન પૂર્ણાંક। સેમ એઝ ઇટ ઇઝ આપણે જોઈએ પ્લસ માઇનસ માટે, તો ધન હું પાંચને ધન પૂર્ણાંક લઉં, ધન પૂર્ણાંક પાંચ ગુણ્યા ઋણ પૂર્ણાંક ચાર લો, જુઓ ધન પૂર્ણાંક પાંચ ગુણ્યા ઋણ પૂર્ણાંક ચાર, તો ગુણાકાર શું મળશે આપણને? ઋણ પૂર્ણાંક મળશે, તો અહીંયા જવાબ શું મળશે આપણને? ઋણ પૂર્ણાંક વીસ। હવે હું પાંચને ઋણ પૂર્ણાંક લઉં અને ચારને ધન પૂર્ણાંક લઉં અને બંનેનો ગુણાકાર કરું,
ऋण पूर्णांक पांच गुण या धन पूर्णांक चार तो गुणाकार शू मैं आपने जुओ ऋण पूर्णांक पांच गुण या धन पूर्णांक चार तो परिणाम गुणाकार आपने ऋण पूर्णांक मैसे तो अहिया जवाब शू मैसे पांच चौक वीस तो ऋण पूर्णांक वीस जवाब मैसे अंछेले बंने संख्याओ अपने ऋण संख्याओ लीए ऋण पूर्णांक लीए तो ऋण पूर्णांक पांच गुणिया ऋण पूर्णांक चार ऋण पूर्णांक पांच गुणिया ऋण पूर्णांक चार ऋण पूर्णांक पांच गुणिया ऋण पूर्णांक चार तो परिणाम गुणाकार शू मैं आपने धन पूर्णांक तो अहिया जवाब आवशे धन पूर्णांक वीस धन पूर्णांक वीस ने अपने आ प्रमाणे पण लखी सकीए तो जुओ प्लस प्लस बराबर प्लस धन पूर्णांक नु धन पूर्णांक साथे गुणाकार धन पूर्णांक मळे छे प्लस माइनस माइनस प्लस माइनस माइनस तो धन पूर्णांक नु ऋण पूर्णांक साथे गुणाकार ऋण पूर्णांक मळे छे हवे माइनस प्लस बराबर माइनस तो ऋण पूर्णांक नु धन पूर्णांक साथे गुणाकार ऋण पूर्णांक मळे छे अंछेले माइनस माइनस बराबर प्लस तो ऋण पूर्णांक नु ऋण पूर्णांक साथे गुणाकार शू मळशे धन पूर्णांक तो सेम आपणे जे सरवाळा ने बादबाकी माटे जे पद्धति नो उपयोग कर्यो सेम ते पद्धति नो उपयोग आपणे गुणाकार अने भागाकार माटे करी शकाय બીજા ઉદાહરણો જોઈએ આપણે ચાર ગુણ્યા ઋણ પૂર્ણાંક આઠ ચાર ધન પૂર્ણાંક આઠ ઋણ પૂર્ણાંક પહેલી સંખ્યા ધન પૂર્ણાંક તેનો ગુણાકાર છે ઋણ પૂર્ણાંક સાથે તો ગુણાકાર શું મળશે આપણને જવાબ ઋણ પૂર્ણાંક મળશે તો અહીંયા આપણે ગુણાકાર કરીશું તો જે પરિણામ મળશે જે જવાબ મળશે તે કયો મળશે આપણને ઋણ પૂર્ણાંકમાં મળશે તો ચાર ગુણ્યા આઠ તો ચાર અઠા બત્રીસ તો બત્રીસ કેવા મળશે આપણને ઋણ પૂર્ણાંક બત્રીસ મળશે ઋણ પૂર્ણાંક છ ગુણ્યા ધન પૂર્ણાંક વીસ છ ઋણ પૂર્ણાંક વીસ ધન પૂર્ણાંક જુઓ ઋણ પૂર્ણાંક નું ધન પૂર્ણાંક સાથે ગુણાકાર ઋણ પૂર્ણાંક મળશે અહીંયા છ ઋણ પૂર્ણાંક વીસ ધન પૂર્ણાંક બંનેનો ગુણાકાર તો પરિણામ ઋણ પૂર્ણાંક મળશે તો અહીંયા જવાબ શું મળશે આપણને છ ગુણ્યા વીસ વીસ છ એકસો વીસ વીસ સંગ એકસો વીસ એકસો વીસ કેવા મળશે આપણને તો ઋણ પૂર્ણાંક એકસો વીસ ઋણ પૂર્ણાંક ત્રણ ગુણ્યા ઋણ પૂર્ણાંક સાત ઋણ પૂર્ણાંક નું ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર ધન પૂર્ણાંક મળશે તો અહીંયા ઋણ પૂર્ણાંક ત્રણ ગુણ્યા ઋણ પૂર્ણાંક સાત બરાબર ધન પૂર્ણાંકમાં જવાબ મળશે તો ત્રણ ગુણ્યા સાત એકવીસ ત્રણ સત્તા એકવીસ પણ એકવીસ કેવા મળશે આપણને ધન પૂર્ણાંક ધન પૂર્ણાંક એકવીસ ધન પૂર્ણાંક એકવીસ ને ફક્ત એકવીસ લખી શકાય
આપણે નાની નાની સંખ્યાઓ લીધી અત્યાર સુધી ઉદાહરણની અંદર, મોટી મોટી સંખ્યાઓ લઈએ. ધન પૂર્ણાંક 55 ગુણ્યા પૂર્ણાંક 15. એક ધન પૂર્ણાંક નું ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર, ધન પૂર્ણાંક નું ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર, ઋણ પૂર્ણાંક મળે છે ધન પૂર્ણાંક નું ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર. પરંતુ અહીંયા સંખ્યા મોટી છે એટલે પહેલા આપણે શું કરી દઈએ, ગુણાકાર કરી દઈએ. 55 ગુણ્યા 15 કરીએ, શું જવાબ મળે છે? જે જવાબ મળશે તે કેવું મળશે? આપણને ઋણ પૂર્ણાંક મળશે. તો પહેલા તો શૂન્ય, એક ગુણ્યા પાંચ, પાંચ, એક ગુણ્યા પાંચ, પાંચ, પાંચ ગુણ્યા પાંચ 25, વધી પડી બે, પાય પાય 25 વત્તા 2 27, બંનેનો સરવાળો 0 વત્તા 5, 5, 7 વત્તા 5 12, 2 નીચે વધી પડી 1, 1 વત્તા 5 6, 6 વત્તા 2 8, 825. પણ 825 અહીંયા કેવા મળશે આપણને? તો ધન પૂર્ણાંક નું ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર કરીએ તો પરિણામ ગુણાકાર આપણને ઋણ પૂર્ણાંક મળે છે. તો અહીંયા મળશે આપણને ઋણ પૂર્ણાંક 825. આવી મોટી સંખ્યા આપેલી હોય તો પહેલા સાદો ગુણાકાર કરી લેવાનો અને ત્યારબાદ તેનો જવાબ લખી દેવાનો. ઋણ પૂર્ણાંક 42 ગુણ્યા ધન પૂર્ણાંક 12. ઋણ પૂર્ણાંક 42 ગુણ્યા ધન પૂર્ણાંક 12. તો ઋણ પૂર્ણાંક નું ધન પૂર્ણાંક સાથે ગુણાકાર, ઋણ પૂર્ણાંક નું ધન પૂર્ણાંક સાથે ગુણાકાર, ઋણ પૂર્ણાંક મળશે. તો હવે આપણે આ મોટી સંખ્યા છે તો ડાયરેક્ટ આપણને ખબર નહીં પડે શું જવાબ મળશે. એટલે આપણે હવે સાદું ગુણાકાર કરીએ અને જે જવાબ મળશે અહીંયા સામાં મળશે આપણને ઋણ પૂર્ણાંકની અંદર. તો 42 ગુણ્યા 12 કરીએ આપણે પહેલા. શૂન્ય, એક ગુણ્યા 2 બરાબર 2, એક ગુણ્યા 4 બરાબર 4, 2 ગુણ્યા 2 4, 2 ગુણ્યા 4 8, બંનેનો સરવાળો કરીએ 0 વત્તા 4, 4, 2 વત્તા 8 10, શૂન્ય નીચે વધી પડી 1, 1 વત્તા 4 5, 5 વત્તા 0 5, તો 504 જવાબ મળે છે. 42 ગુણ્યા 12 બરાબર 504. પરંતુ 504 કેવા આવશે? તો ઋણ પૂર્ણાંકનો ધન પૂર્ણાંક સાથે ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે છે. તો ઋણ પૂર્ણાંક 42 ગુણ્યા ધન પૂર્ણાંક 12 બરાબર ઋણ પૂર્ણાંક 504. ઋણ પૂર્ણાંક 21 ગુણ્યા ઋણ પૂર્ણાંક 32. ઋણ પૂર્ણાંક નું ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર, જો ઋણ પૂર્ણાંક નું ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર ધન પૂર્ણાંક મળશે. હવે 21 ગુણ્યા 32, તો આપણે સાદો ગુણાકાર કરીએ 21 ગુણ્યા 32. તો શૂન્ય, 3 ગુણ્યા 1 1, 3 2 6, 2 ગુણ્યા 1 2, 2 2 4, બંનેનો સરવાળો કરી દઈએ 0 વત્તા 2 2, 1 વત્તા 4 5, 6 વત્તા 0 6, 652. 21 ગુણ્યા 32 બરાબર 652 મળે છે. અને ઋણ પૂર્ણાંક નું ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર ધન પૂર્ણાંક, તો અહીંયા જવાબ આપણને શું મળશે? ઋણ પૂર્ણાંક 21 ગુણ્યા ઋણ પૂર્ણાંક 32 બરાબર ધન પૂર્ણાંક 652. ધન પૂર્ણાંક 652 ને ફક્ત આપણે 652 લખી શકાય. અહીંયા જવાબ આવશે 672. જુઓ,
શૂન્ય ત્રણ એકા ત્રણ, આપણે એક લખી દીધા હતા, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, બે ગુણ્યા એક બરાબર બે, બે દુ ચાર, તો શૂન્ય વત્તા બે બે, ત્રણ વત્તા ચાર સાત, છ વત્તા જીરો બરાબર છ, તો જવાબ મળશે આપણને ધન પૂર્ણાંક 672, ધન પૂર્ણાંક 672 ને ફક્ત 672 લખી શકાય. હજુ આનાથી મોટી સંખ્યાઓ લઈએ આપણે. ઋણ પૂર્ણાંક 31 ગુણ્યા ઋણ પૂર્ણાંક 100, તો 10 હજાર ના ગુણાકાર વિશે આપણે આગળ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી ગયા છે, બરાબર. અહીંયા ઋણ પૂર્ણાંક 31 ગુણ્યા ઋણ પૂર્ણાંક 100, તો ઋણ પૂર્ણાંકનું ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર ધન પૂર્ણાંક મળે છે. હવે ડાયરેક્ટ જુઓ, 31 એકા 31 અને કેટલા શૂન્ય છે, બે, તો આ ડાયરેક્ટ જવાબ, 31 એકા 31 અને ડાયરેક્ટ આ બે શૂન્ય, તો 3100 કેવા મળશે ધન પૂર્ણાંક, અને ધન પૂર્ણાંક 3100 ને ફક્ત 3100 લખી શકાય. તો ઋણ પૂર્ણાંક 31 ગુણ્યા ઋણ પૂર્ણાંક 100 બરાબર 3100, ધન પૂર્ણાંક 3100. ઋણ પૂર્ણાંક 25 ગુણ્યા ધન પૂર્ણાંક 72, તો ઋણ પૂર્ણાંક નું ધન પૂર્ણાંક સાથે ગુણાકાર, ઋણ પૂર્ણાંક નું ધન પૂર્ણાંક સાથે ગુણાકાર, ઋણ પૂર્ણાંક મળે, તો ચાલો આપણે ગુણાકાર કરીએ, સાદું ગુણાકાર. પચીસ ગુણ્યા 72, શૂન્ય 7 ગુણ્યા 5, 35, 5 નીચે વધી પડી 3, 3 7 ગુણ્યા 2, 14, 14 વત્તા 3, 17, હવે 2 ગુણ્યા 5, 10, શૂન્ય અહીંયા વધી પડી 1, 2 દુ 4 વત્તા 1, 5, સરવાળો કરી દઈએ, શૂન્ય વત્તા શૂન્ય શૂન્ય, 5 વત્તા 5 10, શૂન્ય નીચે વધી પડી 1, 1 વત્તા 7 8 અને 1 વત્તા શૂન્ય 1, 1800. તો ઋણ પૂર્ણાંકનું ધન પૂર્ણાંક સાથે ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે છે, તો ઋણ પૂર્ણાંક 25 ગુણ્યા ધન પૂર્ણાંક 72 બરાબર ઋણ પૂર્ણાંક 1800 જવાબ મળે છે. હજુ મોટી સંખ્યા લઈએ, ધન પૂર્ણાંક 83 ગુણ્યા ઋણ પૂર્ણાંક 28, તો ધન પૂર્ણાંક નું ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર, ધન પૂર્ણાંક નું ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર ઋણ પૂર્ણાંક મળશે. પહેલા સાદો ગુણાકાર કરીએ આપણે, 83 ગુણ્યા 28, શૂન્ય 2 ગુણ્યા 3 6, 2 ગુણ્યા 8 16, 8 ગુણ્યા 3 24, વધી પડી 2, 8 ગુણ્યા 8 ઈચું ઈચું 64, 64 વત્તા 2, 64 65 66, સરવાળો કરી દઈએ, શૂન્ય વત્તા 4 4, 6 વત્તા 6 12, વધી પડી 1, 1 વત્તા 6 7, 7 વત્તા 6 13, વધી પડી 1, 1 વત્તા 1 2, 2 વત્તા 0 2, 2324, પરંતુ 2324 ક્યાં મળશે આપણને, તો ધન પૂર્ણાંકનું ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે છે, તો ધન પૂર્ણાંક 83
गुणिया ऋण पूर्णांक 28 बराबर ऋण पूर्णांक 2324। હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે બે સંખ્યાઓનું આપણે ગુણાકાર કર્યું, ત્રણ સંખ્યાઓ આપણે લઈએ, ત્રણ પૂર્ણાંક સંખ્યાઓનું ગુણાકાર કરીએ તો આપણે નોંધમાં અભ્યાસ આપણે પ્રકરણમાં અભ્યાસ કરી કે આ પૂર્ણાંક સંખ્યાઓની અંદર કે ઋણ પૂર્ણાંકો એકી સંખ્યામાં આવેલા હોય, ऋण पूर्णांको एक ही संख्या में आवेला होय अने तेनो गुणाकार करवामां आवे तो परिणाम ऋण पूर्णांक मळशे। ऋण पूर्णांको एक ही संख्या में आवेला होय अने तेनो गुणाकार करवामां आवे तो परिणाम ऋण पूर्णांक मळे। उदाहरण जोईए आपणे, ऋण पूर्णांक एक ગુણ્યા ઋણ પૂર્ણાંક બે ગુણ્યા ઋણ પૂર્ણાંક ત્રણ ગુણ્યા ધન પૂર્ણાંક ચાર। જો તો અહીંયા પહેલા ઋણ પૂર્ણાંકો ગણી લેવાના આપણે કે ઋણ પૂર્ણાંકો કેટલા છે તો એક બે ત્રણ, કુલ ત્રણ ઋણ પૂર્ણાંકો છે। એકી સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય, એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ ઇન્ફિનિટી અનંત સુધી। તો અહીંયા તમે ઋણ પૂર્ણાંકો ગણો તો ઋણ પૂર્ણાંકોની સંખ્યા કેટલી છે, એક બે ત્રણ, ત્રણ ઋણ પૂર્ણાંકો આપેલા છે, ત્રણ એકી સંખ્યા છે, ત્રણ ઋણ પૂર્ણાંકો છે, ગુણાકાર આપેલું છે તો એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકો આપેલા હોય તો પરિણામ ઋણ પૂર્ણાંક મળશે। તો અહીંયા જે જવાબ મળશે આપણને ઋણ પૂર્ણાંક મળશે, અહીંયા જે જવાબ મળશે આપણને શામાં મળશે, ઋણ પૂર્ણાંક। તો હવે સાદો ગુણાકાર કરીએ, આપણે પહેલા આ બંનેનું ગુણાકાર કરીશું, એક ગુણ્યા બે બરાબર બે, તો બે મળી આ બંનેનું ગુણાકાર, આનો જે ગુણાકાર મળ્યું એનું ગુણાકાર ત્રણ સાથે કરીએ તો બે ગુણ્યા ત્રણ છ, આ ત્રણ પદનું ગુણાકાર ચાર સાથે ગુણીએ તો છ ચોક ચોવીસ, એક ગુણ્યા બે બરાબર બે, બે ગુણ્યા ત્રણ બરાબર છ, છ ગુણ્યા ચાર બરાબર ચોવીસ, તો ચોવીસ કેવા પરંતુ ઋણ પૂર્ણાંક ચોવીસ। કારણ શું, તો અહીંયા ઋણ પૂર્ણાંકો એકી સંખ્યામાં આવેલા હોવાથી ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે છે। ઋણ પૂર્ણાંક ત્રણ, ઋણ પૂર્ણાંક છ, ઋણ પૂર્ણાંક બે ગુણ્યા એક ધન પૂર્ણાંક એક। તો પહેલા તો આપણે ઋણ પૂર્ણાંકો ગણી લેવાના, તો ઋણ પૂર્ણાંકો કેટલા છે અહીંયા, એક બે ત્રણ, કુલ ત્રણ ઋણ પૂર્ણાંકો આપેલા છે, ત્રણ એકી સંખ્યા, એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકો આવેલા હોય અને તેનો ગુણાકાર કરીએ તો પરિણામ ઋણ પૂર્ણાંક મળે। તો અહીંયા પણ પરિણામ શું મળશે આપણને, ગુણાકાર ઋણ પૂર્ણાંક મળશે। હવે આપણે ગુણાકાર કરીએ તો પહેલા આવે એનો ગુણાકાર કરીશું, ત્રણ ગુણ્યા છ, ત્રણ છ અઢાર, અઢાર ગુણ્યા બે, અઢાર દૂ છત્રીસ, છત્રીસ ગુણ્યા એક, તો છત્રીસ એકા છત્રીસ, પરંતુ છત્રીસ કેવા મળશે આપણને, ઋણ પૂર્ણાંક છત્રીસ। કારણ શું, તો અહીંયા ઋણ પૂર્ણાંકો એકી સંખ્યામાં આવેલા હોવાથી ગુણાકાર આપણને ઋણ પૂર્ણાંક મળે છે। ઋણ પૂર્ણાંક પાંચ ગુણ્યા ઋણ પૂર્ણાંક બે ગુણ્યા ઋણ પૂર્ણાંક એક ગુણ્યા ઋણ પૂર્ણાંક ત્રણ ગુણ્યા ઋણ પૂર્ણાંક એક। ઋણ પૂર્ણાંક પાંચ ગુણ્યા ઋણ પૂર્ણાંક બે ગુણ્યા ઋણ પૂર્ણાંક એક ગુણ્યા ઋણ પૂર્ણાંક ત્રણ ગુણ્યા ઋણ પૂર્ણાંક એક, ચાલો ઋણ પૂર્ણાંકોની સંખ્યાઓ ગણો કેટલી છે, કેટલા ઋણ પૂર્ણાંકો આપેલા છે તો એક બે ત્રણ ચાર પાંચ, કુલ પાંચ ઋણ પૂર્ણાંકો આપેલા છે,
पांच एकी संख्या छे, एकी संख्या में ऋण पूर्णांको आवेला होय तो परिणाम ऋण पूर्णांक मळशे, ने जे गुणाकार मळशे आपणे ते ऋण पूर्णांक मळशे। आपणे गुणाकार करीए तो पांच गुणिया बे, पांच दू दस, दस एका दस, दस गुणिया त्रण त्रीस, त्रीस एका त्रीस, परंतु त्रीस केवा मळशे आपणे ऋण पूर्णांक त्रीस। तो कोई पण गुणाकार आपेलो तो आपणे पहेला ऋण पूर्णांकोनी संख्या गणी लेवानी। तो ऋण पूर्णांको एकी संख्या में आवेला होय तो गुणाकार आपणे ऋण पूर्णांक मळशे। હવે ઋણ પૂર્ણાંકો બેકી સંખ્યામાં આવેલા, બેકી સંખ્યામાં બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ઇન્ફિનિટી, તો બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકો આવેલા હોય તો ગુણાકાર આપણને ધન પૂર્ણાંક મળશે। બેકી સંખ્યાની અંદર ઋણ પૂર્ણાંકો આવેલા હોય તો ગુણાકાર ધન પૂર્ણાંક મળશે। જો એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકો આવેલા હોય તો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળશે, અને બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકો આવેલા હોય તો ગુણાકાર ધન પૂર્ણાંક મળશે। તો આપણે બેકી સંખ્યામાં આવેલા હોય તેવા પૂર્ણાંક સંખ્યાઓના ઉદાહરણો જોઈશું। ઋણ પૂર્ણાંક દસ ગુણ્યા ઋણ પૂર્ણાંક પાંચ ગુણ્યા ધન પૂર્ણાંક બે ગુણ્યા એક। તો અહીંયા ઋણ પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંક દસ ગુણ્યા ઋણ પૂર્ણાંક પાંચ ગુણ્યા ધન પૂર્ણાંક બે ગુણ્યા ધન પૂર્ણાંક એક। અહીંયા કુલ બે ઋણ પૂર્ણાંકો છે અને બે ધન પૂર્ણાંકો છે, આપણે ધન પૂર્ણાંકો નહીં જોવાના, આપણે તો ફક્ત ઋણ પૂર્ણાંકો જોવાના। તો ઋણ પૂર્ણાંકોની સંખ્યા કેટલી છે? એક અને બે, કુલ બે ઋણ પૂર્ણાંકો આપેલા છે, બે બેકી સંખ્યા છે, તો અહીંયા ઋણ પૂર્ણાંકો બેકી સંખ્યામાં આવેલા છે। જો ઋણ પૂર્ણાંકો બેકી સંખ્યામાં આવેલા હોય તો પરિણામ ગુણાકાર ધન પૂર્ણાંક મળે છે। તો અહીંયા આપણને જે જવાબ મળશે, જે ગુણાકાર મળશે, તે ધન પૂર્ણાંક મળશે। કારણ શું? તો અહીંયા બેકી સંખ્યામાં ધન પૂર્ણાંકો આપેલા છે, તે માટે ગુણાકાર આપણને ધન પૂર્ણાંક મળશે। હવે સાદું ગુણાકાર કરીએ તો દસ ગુણ્યા પાંચ, દસ પંચા પચાસ, પચાસ ગુણ્યા બે સો, સો ગુણ્યા એક સો, સો એકા સો, તો સો કેવા મળશે આપણને? ધન પૂર્ણાંક સો મળશે, અને ધન પૂર્ણાંક સો ને ફક્ત આપણે સો લખી શકાય। ઋણ પૂર્ણાંક બે ગુણ્યા ઋણ પૂર્ણાંક ત્રણ ગુણ્યા ધન પૂર્ણાંક ચાર ગુણ્યા ઋણ પૂર્ણાંક પાંચ ગુણ્યા ઋણ પૂર્ણાંક એક ગુણ્યા ધન પૂર્ણાંક દસ। ઋણ પૂર્ણાંક બે ગુણ્યા ઋણ પૂર્ણાંક ત્રણ ગુણ્યા ધન પૂર્ણાંક ચાર ગુણ્યા ઋણ પૂર્ણાંક પાંચ ગુણ્યા ઋણ પૂર્ણાંક એક ગુણ્યા ધન પૂર્ણાંક દસ। તો અહીંયા ઋણ પૂર્ણાંકો કેટલા આપેલા છે તે જોઈએ આપણે પહેલા, તો એક બે ત્રણ ચાર, અહીંયા આપણને એક બે ત્રણ ચાર, કુલ ચાર ઋણ પૂર્ણાંકો આપેલા છે, ચાર બેકી સંખ્યા છે। આપણે અભ્યાસ કરી ગયા કે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર, ઋણ પૂર્ણાંકો બેકી સંખ્યામાં આવેલા હોય
અને એનો ગુણાકાર કરવામાં આવે તો પરિણામ ધન પૂર્ણાંક મળશે. તો અહીંયા આપણને ગુણાકાર કેવો મળશે? ધન પૂર્ણાંક કારણ. તો અહીંયા કુલ ચાર ઋણ પૂર્ણાંકો આવેલા છે. ચાર એ બેકી સંખ્યા છે. અહીંયા બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકો આવેલા છે માટે ઋણ પૂર્ણાંક માટે ગુણાકાર આપણને ધન પૂર્ણાંક મળશે. સાદુ ગુણાકાર કરીએ, બે ગુણ્યા ત્રણ છ, છ ગુણ્યા ચાર ચોવીસ, ચોવીસ ગુણ્યા પાંચ શું થશે? એકસો ને વીસ. એકસો વીસ ગુણ્યા એક એકસો વીસ, એકસો વીસ ગુણ્યા દસ તો એક હજાર બસો. બે ગુણ્યા ત્રણ છ, છ ગુણ્યા ચાર ચોવીસ, ચોવીસ ગુણ્યા પાંચ એકસો વીસ, એકસો વીસ ગુણ્યા એક એકસો વીસ, એકસો વીસ ગુણ્યા દસ એક હજાર બસો. તો અહીંયા ઋણ પૂર્ણાંકો બેકી સંખ્યામાં આપેલા છે માટે ગુણાકાર આપણને ધન પૂર્ણાંક મળશે. તો જવાબ આપણને ધન પૂર્ણાંક એક હજાર બસો મળે છે. અને ધન પૂર્ણાંક એક હજાર બસો ને ફક્ત એક હજાર બસો લખી શકાય. ઋણ પૂર્ણાંક એક ગુણ્યા 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 ઋણ પૂર્ણાંક એક ઋણ પૂર્ણાંક એક ગુણ્યા 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 ઋણ પૂર્ણાંક એક. અહીંયા ઋણ પૂર્ણાંકો કેટલા આપેલા છે તે ગણી લઈએ પહેલા આપણે. તો એક બે ત્રણ ચાર પાંચ છ, કુલ છ ઋણ પૂર્ણાંકો આપેલા છે. છ બેકી સંખ્યા છે, મતલબ કે અહીંયા ઋણ પૂર્ણાંકો બેકી સંખ્યામાં આવેલા છે. ઋણ પૂર્ણાંકો બેકી સંખ્યામાં આવેલા હોય તો ગુણાકાર ધન પૂર્ણાંક મળશે, બરાબર. તો અહીંયા ગુણાકાર શું મળશે આપણને? ધન પૂર્ણાંક. સાદું ગુણાકાર કરીએ, એક ગુણ્યા એક, 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 તો ગુણાકાર શું મળે છે આપણને? ધન પૂર્ણાંક એક. ધન પૂર્ણાંક એક ને ફક્ત એક લખી શકાય. કારણ શું? તો અહીંયા ઋણ પૂર્ણાંકોની સંખ્યા છ છે, છ એ બેકી સંખ્યા છે. ઋણ પૂર્ણાંકો બેકી સંખ્યામાં આવેલા હોય તેનું ગુણાકાર કરવામાં આવે તો ગુણાકાર ધન પૂર્ણાંક મળે છે. તેવી જ રીતે જો એકી સંખ્યામાં આપેલા હોય ઋણ પૂર્ણાંકો, એકી સંખ્યામાં આપેલા હોય તો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળશે. ઋણ પૂર્ણાંક એક ગુણ્યા 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 ઋણ પૂર્ણાંક એક. તો અહીંયા પહેલા ઋણ પૂર્ણાંકોની સંખ્યા ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, કુલ સાત ઋણ પૂર્ણાંકો આપેલા છે. સાત એકી સંખ્યા છે, એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકો હોય અને તેનું ગુણાકાર કરવામાં આવે તો ગુણાકાર આપણને ઋણ પૂર્ણાંક મળશે. તો અહીંયા આપણને જવાબ ઋણ પૂર્ણાંકમાં મળશે. હવે આપણે તેનો સાદો ગુણાકાર કરીએ તો એક ગુણ્યા એક, 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 તો અહીંયા જવાબ મળશે આપણને ઋણ પૂર્ણાંક એક. કારણ શું? તો અહીંયા ઋણ પૂર્ણાંકોની કુલ સંખ્યા સાત છે. સાત એ એકી સંખ્યા છે,
जो एक ही संख्या में ऋण पूर्णांक होने तेनो गुणाकार करवामां आवे तो गुणाकार आपने ऋण पूर्णांक मळशे। અને જો ઋણ પૂર્ણાંકો બેકી સંખ્યામાં આવેલા હોય અને તેનો ગુણાકાર કરવામાં આવે તો ગુણાકાર આપણને ધન પૂર્ણાંક મળે છે। ધન પૂર્ણાંકનું ધન પૂર્ણાંક સાથે ગુણાકાર ધન પૂર્ણાંક મળે છે। ધન પૂર્ણાંકનું ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે છે। ઋણ પૂર્ણાંકનું ધન પૂર્ણાંક સાથે ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે છે। અને ઋણ પૂર્ણાંકનું ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર ધન પૂર્ણાંક મળે છે। તો આપણે જે પદ્ધતિ સરવાળા બાદબાકી માટે ઉપયોગ કરી તે જ પદ્ધતિ આપણે ગુણાકાર અને ભાગાકાર માટે કરીએ છીએ। તો તમારે ફક્ત આ પદ્ધતિ યાદ રાખવાની છે। તો આનાથી ગમે તેવા પૂર્ણાંક સંખ્યાઓનું આપણે સરળતાથી ગુણાકાર ભાગાકાર સરવાળા અને બાદબાકી કરી શકીશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓનું ભાગાકાર વિશે પુનરાવર્તન કરીશું। થેન્ક યુ।